સરકારે ગીર ગઢડાને અનેક રજૂઆત બાદ તાલુકો તો જાહેર કર્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગઢડાનો કોઈ વિકાસ ન કરાતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. આવો જોઈએ વિશેષ અહેવાલ ગઢડા તાલુકાનો વિકાસ માત્ર કાગળ પર. વર્ષ 2014માં ગીર ગઢડાને તાલુકો જાહેર કરાયો હતો, પરંતુ તાલુકો જાહેર થયા બાદ પણ ગઢડામાં કોઈ વિકાસ થયો ન હતો. વિકાસ માત્ર કાગળ પર રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવહનની મુખ્ય સમસ્યા છે, સુવિધા વધારવાને બદલે ઘટી રહી છે. બસ સ્ટેશનમાં શૌચાલય સહિત પાયાની સુવિધાનો અભાવ છે. ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ ઊભી થઈ ગઈ છે. ગુજરાતમાં મહત્તમ તાલુકા મથકમાં પાણીની સુવિધા મળે છે, અહીં ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત ન રહેતા પાણીની ભારે તંગી સર્જાઈ છે. આજે ગીરગઢડા તાલુકો બન્યા પછીથી ગીરગઢડાનો જે વિકાસ થવો જોઈએ એ માઇલો કોઈ પણ જાતનો વિકાસ ગીરગઢડાની અંદર થયેલો નથી. ગીરગઢડાની અંદર બસ સ્ટેન્ડ ડેપો આજ તારીખ સુધીમાં બનાવવામાં આવ્યો નથી. જે બસ ડેપો જે છે જ્યાં બસ વળે છે ત્યાં ફરતી પેશકદમી છે. ગીરગઢડા તાલુકો અસ્તિત્વમાં આવ્યા એને 3 વર્ષ જેવો સમય થઈ ગયો છે. 3 વર્ષના અંતે રાજ્ય સરકાર દ્વારા ગીરગઢડા તાલુકાનો જે સર્વાંગી વિકાસ જે થવો જોઈએ એ વિકાસ આજની તારીખે કાગળ ઉપર છે વાસ્તવમાં દેખાતો નથી. સરકારે તાલુકા સદન, મામલતદાર કચેરી અસ્તિત્વમાં લઈ આવ્યા, નવું બિલ્ડિંગ બનાવડાવ્યું, કેસરી રંગથી એને રંગીને સારી રીતે દેખાવમાં સારું બનાવડાવ્યું, પણ અંદર જોવા જાઓ તો તાલુકા પંચાયત કચેરી માત્ર ને માત્ર સનો સ્ટાફ છે, ટીડીઓ રેગ્યુલર નથી. ગીરગઢડાની અદ્યતન હોસ્પિટલમાં તબીબોની અછત છે. ગાયનેક તબીબ હોવાથી પ્રસ્તુતિની ડિલિવરી માટે છેક ઉના સુધી ધક્કા ખાવા પડે છે. દવા અને એમ્બ્યુલન્સની સુવિધાનો પણ અભાવ છે. શિક્ષણ ક્ષેત્રે કોલેજની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. તાલુકો બન્યા પહેલા પ્રાથમિક શિક્ષણ અવ્વલ દરજ્જાનું રહ્યું છે. અમારા ગામની સ્થિતિ એવી છે કે 35-40 વર્ષ પહેલા ટાંકો બનેલ છે. એ ટાંકાના અંદર 300 કનેક્શન હતા, ત્યારે 3,000-3,500ની વસ્તી હતી. અત્યારે અમારી વસ્તી 15,000ની છે. અત્યારે કનેક્શન 1800 છે, પણ છતાં એની સ્થિતિ છે. 2-3 વર્ષથી તાલુકો બન્યો, પણ એની રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ જાણ દીધું નથી. અહીં રોડ રસ્તાનો અભાવ છે. ગામમાં 18 વિસ્તારને આરસીસી રોડ મળ્યા છે, પરંતુ સીસી રોડ બન્યા જ નથી. ગીરગઢડામાં 56 ગામોના રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે. અદ્યતન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં કાયમી મામલતદારની નિમણૂક કરાઈ નથી. તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે. શિક્ષણ કેળવણીના નિરીક્ષક હજુ પણ ઉનાના છે. આ સિંગબોર્ડની અંદર પાણી નથી ક્યાંય. જો ગામમાં પાણી છે, ગામમાં ટાંકા છે, ઘેરે ઘેરે નળ છે, હાઉસિંગ બોર્ડમાં પાણી નથી. અમારે બાયુને બહાર પાણી ભરવા જવું પડે. અમે હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. બધા જૂનાગઢડામાં તો છે પાણી, બધે પાણી છે, ઘેરે ઘેરે નળ છે. બાકી અમારે હાઉસિંગ બોર્ડની અંદર જ નથી નળ. નહીં, અમારે અમે બહારથી જો ભરીને પીએ. બાપુ તાલુકો જાહેર થયા બાદ માર્કેટયાર્ડ અને ખરીદ વેચાણ સંઘ બન્યા ન હોવાથી ખેડૂતોની મોટી સમસ્યા ઉભી થઈ છે. ઇકો ઝોનમાં આવતા તાલુકામાં ઉદ્યોગ એક પણ નથી. વીજળી સમયસર મળતી નથી, એટીએમ પણ સમયસર ચાલતા નથી. ગીરગઢડા તાલુકો બન્યો અને 3-4 વર્ષ જેવડો સમય થઈ ગયો છે. આવડી અદ્યતન ગુજરાત સરકારે બિલ્ડિંગ બનાવી છે. તાલુકા પંચાયતમાં એક તો અપૂરતો સ્ટાફ છે, અને હિસાબે તમામ આજુબાજુના ગામડાના સરપંચ અને તમામ તલાટી મંત્રીઓને પણ ખૂબ પરેશાની વેઠવી પડે છે, અને લોકોના કોઈ કામ થતા નથી. એના માટે અહીંયા અપૂરતો સ્ટાફ છે એ પૂરો કરવા, તે તદઉપરાંત મામલતદાર ઓફિસમાં જે ટ્રેઝરી ઓફિસ છે જે દસ્તાવેજ કરે છે તે પણ અઠવાડિયામાં એક વખત આવે છે. આમ ગીરગઢડા તાલુકો બીજા વિકસિત તાલુકાની જેમ વિકાસ માગી રહ્યો છે. એક ગામડું જ હોય તો આ તાલુકા કક્ષાનું શહેર છે. જો આ તાલુકાની હાલત હોય તો તે તાલુકાના ગામનો વિકાસ કેવો હોઈ શકે તે તો જોવું રહે. રાકેશ દવે, VTV ન્યૂઝ.